નમસ્કાર સુપ્રભાતમ મિત્રો, જેડેશ ટીવીની અંદર આપનું હાર્દિક સ્વાગત છે. હું છું આચાર્ય પ્રશાંત ત્રિવેદી. 24/11/2019 અને રવિવારના દિવસ લઈને આવ્યો છું આપની આજ વિશે. આજના દિવસે આપનો ભાગ્યોદય, આજનો દિવસ કેવો પ્રસાર થશે તેનું ખાસ રજૂઆતની અંદર જેડેશ ટીવીની અંદર આપનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, વાત કરીશું મેષ રાશિની. મેષ રાશિના જાતકોને આજના દિવસે લગ્ન જીવનની ઈચ્છાવાળા વ્યક્તિઓને યોગ્ય સાથી મળવાની ચોક્કસ શક્યતાઓ રહેલી છે. યોગ્ય પ્રમાણની અંદર મહેનત કરવાથી સુપાત્ર મળવાના ચોક્કસ ચાન્સીસ રહેલા છે. પોતાના કાર્યમાં વધુ સ્થિરતા લાવવાનો પ્રયાસ કરજો, જેથી તમને દરેક ક્ષેત્રના લાભો પ્રાપ્ત થશે. વાણીના પ્રભાવ તમારો આજના દિવસે સારો રહેશે, તેનાથી જીવનમાં અનેક લાભ પ્રાપ્ત થશે. ગાયને આજના દિવસે ગોળ ઘઉંનું ભોજન કરાવવાથી અને પીળા વસ્ત્રો ધારણ કરવાથી આજનો દિવસ તમારો શ્રેષ્ઠ પસાર થઈ શકે છે. વાત કરીશું વૃષભ રાશિની. વૃષભ રાશિના જાતકોએ આ સમયની અંદર નોકરી વર્ગને સારામાં સારો લાભ, પ્રમોશન અને બઢતીના ચાન્સીસ રહેલા છે. કોમ્યુનિકેશન સેલ્સ ના ઉદ્યોગો દ્વારા તમારે સંભાળવાની જરૂર છે. વસ્ત્રો આભૂષણ મોજ શોખની વસ્તુઓમાં સારો ખર્ચ થઈ શકે છે. સફેદ વસ્ત્રો દાન જેવા કહી શકાય, સાકર, દૂધ, માવો, ચોખા, સફેદ વસ્ત્ર આ બધી વસ્તુઓનું દાન કરવાથી આજનો દિવસ તમારો ખૂબ સારો પ્રસાર થઈ શકે છે. આજના દિવસે સફેદ વસ્ત્રો ધારણ કરવાથી આજના દિવસે તમને ચોક્કસ સારી સફળતા પ્રાપ્ત થઈ શકે છે. વાત કરીશું મિથુન રાશિની. બિનજરૂરી વિચારોથી દૂર રહેજો, ચિંતામાં રહેશો નહીં. જીવનમાં દરેક વ્યક્તિઓ સાથે સ્પષ્ટતાપૂર્વક વાત કરી અને કોઈ પણ ડીલ નક્કી કરજો, નહીં તો નુકસાન જવાના ચોક્કસ ચાન્સીસ રહેલા છે. જીવનમાં આરામ અને આનંદનો અનુભવ કરશો. કૃષ્ણની પૂજા કરી અને વાદળી વસ્ત્રો ધારણ કરવાથી આજનો દિવસ તમારો ચોક્કસ રીતે સારો પ્રસાર થઈ શકે છે. વાત કરીશું ચોથી રાશિ કહેતા કર્ક રાશિની. કર્ક રાશિના જાતકોએ પોતાની બુદ્ધિ દ્વારા નવા નિર્ણયો સારી રીતે લઈ શકાશે. ધંધાની આવડતની અંદર તમારામાં સારી બુદ્ધિ અને સારી આવડત રહેલી છે. નોકરિયાત વર્ગને ઉન્નતિ અને પ્રગતિની સારી તકો મળશે. માતાજીના મંદિરમાં આજના દિવસે જો મીઠાઈનું દાન કરવામાં આવશે તો આજનો દિવસ ચોક્કસ રીતે તમારો સારો પ્રસાર થઈ શકે છે. વાત કરીશું સિંહ રાશિની. સિંહ રાશિના જાતકોએ આજના દિવસે તમારા સમય તમારા માટે ઉત્સાહદાયી અને ફળદાયી છે. ઉમંગની અંદર અને આજના દિવસે તમને ચોક્કસ અનેક સારા લાભો થઈ શકશે. આજના દિવસમાં વેપાર અને નવી પ્રોપર્ટી ખરીદવાના પણ સારા યોગ બની શકે છે. આ વર્ષ આ સમયની અંદર તમારા જીવનમાં આગળ સારી પ્રગતિ પણ થશે. ગરીબોને આજના દિવસે થોડું ભોજન અર્પણ કરવાથી, ભોજનનું દાન કરવાથી આજનો દિવસ તમારો શુભદાયી પ્રસાર થઈ શકે છે. વાત કરીશું કન્યા રાશિની. મિત્રો, કન્યા રાશિના જાતકોએ આજના દિવસે આર્થિક પ્રગતિ કહેતા ઉન્નતિની શક્યતાઓ રહેલી છે. પારિવારિક સંબંધોની અંદર ખૂબ સાચવીને વાણી દ્વારા નિર્ણય લેવાની જરૂર છે. સંબંધો પણ નિભાવવા માટે વધુ પ્રયાસ કરવા પડશે. આજના દિવસે પ્રેમ સંબંધોમાં અણબનાવ રહેશે. આજના દિવસે બ્રાહ્મણને ભોજન કરાવવાથી, સફેદ વસ્ત્રોનું દાન કરવાથી અને સફેદ વસ્ત્રો ધારણ કરવાથી આજનો દિવસ તમારો ચોક્કસ રીતે સારો પસાર થઈ શકશે. વાત કરીશું સાતમી રાશિ કહેતા તુલા રાશિની. આ સમયમાં મહેનતના લીધે તમારા જીવનમાં સારો લાભ પ્રાપ્ત કરી શકશો. કારકિર્દી તેમજ અભ્યાસ આર્થિક ઉન્નતિમાં આપ અગ્રેસર હંમેશા રહેશો. જીવનમાં મહેનતના લીધે તમારા થાકનો અને થકાનનો પણ અનુભવ થશે. શ્રીયંત્રની પૂજા કરવાથી, આજના દિવસે શ્રી સૂક્તમનો પાઠ કરવાથી અનેક સારા લાભ પ્રાપ્ત થઈ શકશે. આજના દિવસે લાઇટ વસ્ત્રો ધારણ કરજો. વાત કરીશું વૃશ્ચિક રાશિને. મહત્વના કાર્યો પૂરા થવાના ચોક્કસ અહીંયા તમારો સમય આવી ગયેલો છે. રાહતનો શ્વાસ લેશો. અટકાયેલા કાર્યોની અંદર ઉકેલ આવવાથી નવા આયોજનના વિચાર કરશો. સ્ત્રીઓને આ સમય અત્યંત લાભદાયી છે. વિષ્ણુની ઉપાસના કરવાથી આજના દિવસે તમારે તાંબાની રિંગ જમણા હાથની અનામિકા કહેતા ત્રીજી આંગળીની અંદર ધારણ કરવાથી આજના દિવસે તમને ચોક્કસ સારો લાભ થઈ શકશે. સફેદ વસ્ત્રો ધારણ કરવાથી આજનો દિવસ તમારો શ્રેષ્ઠ પસાર થઈ શકે છે. વાત કરીશું ધનરાશિની. પિતૃ સંપત્તિથી ચોક્કસ તમને સારો લાભ પ્રાપ્ત થશે. નવા પ્રોજેક્ટ, નવા કાર્યોની અંદર તમને ભાગીદારી દ્વારા શુભ લાભ પ્રાપ્ત થઈ શકે એવું છે. આરોગ્ય નબળું રહેશે, પણ આ સમયમાં તમારે તમારા જીવનનું સંતુલન રાખવું બિલકુલ સારી રીતે અને જરૂરી છે. આજના દિવસે તમારે પીળા વસ્ત્રો ધારણ કરવાથી તમારો દિવસ ચોક્કસ રીતે સારો પ્રસાર થઈ શકે છે. વાત કરીશું અહીંયા મકર રાશિની. આર્થિક સ્થિતિ સારી રહેશે. ખર્ચ કરવામાં માપ રાખજો, નહીં તો ચોક્કસ રીતે ખર્ચના ખાડા વધતા રહેશે. નોકરિયાત વર્ગને પણ સારી તકો મળી શકે છે. અત્યારના સમયની અંદર
તમારે સાહસ અને સિદ્ધિ દ્વારા કાર્ય કરવાની જરૂર છે. ખાન પાનની બાબતની અંદર બિલકુલ નિયમિતતા રાખજો અને આદત તમારી ખાવાની સુધારજો. હનુમાનજીની પૂજા કરજો. લાલ વસ્ત્રો ધારણ કરવાથી આજનો દિવસ તમારો ચોક્કસ રીતે સારો પસાર થઈ શકે છે. વાત કરીશું કુંભ રાશિની. આ વર્ષે પડકારો સંઘર્ષો અને મહેનત વધુ કરવી પડશે. પ્રેમ સંબંધમાં આ વર્ષે ખૂબ સાચવવું પડશે. પરિવારમાં કોઈ પણ પ્રકારના તણાવ ભર્યા વાતાવરણથી તમારા મનની અંદર માનસિકતા બગડી શકે છે. ટેકનિકલ કાર્યોની અંદર પણ તમને આજે પછડાટ પ્રાપ્ત થઈ શકે છે. ગણેશજીની પૂજા અને પિંક વસ્ત્રો ધારણ કરવાથી તમારા દિવસની અંદર તમે સારી સફળતા પ્રાપ્ત કરી શકશો. વાત કરીશું છેલ્લી રાશિ કહેતા મીન રાશિની. ધંધા તેમજ નોકરિયાત વર્ગને આ સમય સંભાળવાની જરૂર છે. આરોગ્ય સંભાળી અને આરોગ્ય અને તમારી તબિયતને ખૂબ સાચવીને રાખજો. કફ, શરદી, ઉધરસ, છાતી, ફેફસાને લગતી અનેક બીમારીઓ તમારા જીવનમાં આવી શકે છે. લક્ષ્મીનારાયણની ઉપાસના કરવાથી અથવા ઓમ લક્ષ્મીનારાયણાય નમઃનો જપ કરવાથી તમારા જીવનમાં ચોક્કસ રીતે તમે આગળ વધી શકશો. અને આજના દિવસે લીલા વસ્ત્રો ધારણ કરવાથી તમારા જીવનમાં તમે ચોક્કસ ઉન્નતિ તેની પ્રગતિ પ્રાપ્ત કરી શકશો. વાત કરી મેષ રાશિથી. મીન રાશિના પ્રત્યેક જાતકો વિશે હું આજે વાત કરીશ કે આપના ઘરની અંદર શું ધનની તકલીફ જણાય છે. આપના ઘરની અંદર, વેપારની અંદર, નોકરિયાત વર્ગને વારંવાર પૈસાની તકલીફ પડતી હોય, તેમજ આપના ઘરની અંદર લક્ષ્મીજીની કૃપા હોય પણ લક્ષ્મીજી ટકી ના શકતા હોય, તેમજ આવનાર પૈસા જવાની જગ્યા કરતા હોય, આવક કરતા જાવક વધારે હોય, તો તમે ચોક્કસ અહીંયા તમે નિશ્ચિત બની જાઓ. હું આપને આજે એક ઉપાય બતાવીશ કે આપના ઘરની અંદર શ્રીપણી કહેતા સેવનનું મેરુપુષ્ટ શ્રીયંત્ર લાવી તેની ઘરની અંદર શુક્રવારના દિવસે અથવા તો પુષ્ય નક્ષત્રના દિવસે અથવા તો ઉત્તર ભાદ્રપદા નક્ષત્રમાં અથવા રવિવારના દિવસે શુભ દિવસે, શુભ તિથિએ અને શુભ મુહૂર્તની અંદર જો શ્રીપણીના મેરુપુષ્ટ શ્રીયંત્રને અથવા તો પંચધાતુ હોય, કાં તો સ્ફટિક હોય, કાં તો કોઈ પણ ગોલ્ડ પ્લેટેડ મેરુપુષ્ટ શ્રીયંત્ર હોય અને જો તેની તમે સ્થાપના કરશો ઘરની અંદર, તેની અંદર એક તાંબાની ડીશની અંદર પીળું સ્થાપન પાત્રે તેના ઉપર શ્રીયંત્રને મૂકવું અને તેના ઉપર દરરોજ કોરું કંકુ લગાવવું. કોરું કંકુ લગાવ્યા પછી તેના પર ગુલાબનું પુષ્પ મૂકવું. ગુલાબનું પુષ્પ મૂક્યા પછી દરરોજ તેના આગળ હિના નામનું અત્તરનું અહીંયા રૂનું પૂમડું કરી તેની ટોચ ઉપર લગાવી દરરોજ તેના સામે દીપક કરી અને શ્રી સુક્તમનો પાઠ કરવાથી તમારા ઘરની અંદર લક્ષ્મીજીની કૃપા વધશે અને તમે તમારા જીવનની અંદર તમારા દરેક સંકલ્પો, તમે દરેક ઈચ્છાઓ તમે પરિપૂર્ણ કરી શકશો. તમારા ઘરની અંદર દરરોજ જો પોતા થતા હોય તો તે પોતાની અંદર સામાન્ય રીતે ગંગાજળ અને ગૌમૂત્ર અને અહીંયા ત્રીજા નંબરમાં કીધું મીઠું ઉમેરી અને તે તમારા ઘરની અંદર જો પોતા કરવામાં આવશે તો પણ તમારા ઘરની અંદર નેગેટિવ ઉર્જા દૂર થશે અને શુભ કેતા પોઝિટિવ ઉર્જાની પ્રાપ્તિ થશે. તમારા ઘરની અંદર ચોક્કસ લક્ષ્મીજીની સ્થિરતા બની રહેશે. દર મહિનાની શુદ્ધ એકમના દિવસે તમારા ઘરની અંદર મુખ્ય દ્વાર ઉપર બે સ્વસ્તિક કંકુના કરી તેની અંદર એક મીઠું મીઠાનો ગાંગડો અને એક હળદરનો ગાંગડો મૂકી અને તમારા ઘરની અંદર જો સ્વસ્તિક કરવામાં આવે બેસતા મહિનાના દિવસે ચોક્કસ લક્ષ્મીજીની પ્રાપ્તિ થશે. ચોથા નંબરમાં છેલ્લે વાત કરીશ કે તમારા ઘરની અંદર ઉમરા પર દરરોજ સંધ્યાકાળના સમયે બે બાજુ કપૂર પ્રગટાવવાથી પણ નેગેટિવ ઉર્જા દૂર થશે અને શુભ પોઝિટિવ ઉર્જાની પ્રાપ્તિ થશે. મેં જણાવ્યું આપને મેષ રાશિથી મીન રાશિના પ્રત્યેક જાતકોનું ભવિષ્ય ફળ. દરરોજ અમારી આ ચેનલને જોતા રહો અને સબસ્ક્રાઇબ કરવાનો પ્રયત્ન કરો. આચાર્ય પ્રશાંત ત્રિવેદી દ્વારા ZS TV ની સુપ્રભાતને તમે નિહાળો. અસ્તુ શ્રીહી.